ગુજરાતી હાલોલ. હિંમતનગર નગરપાલિકા દ્વારા મુખ્ય માર્ગ પર આજે ધડ ડિવાઈડર ગોઠવી દેવાતા ટ્રાફિકની સમસ્યા વધી જતા તેના વિરોધમાં સતત એક માસથી વિવિધ આવેદન પત્રો આપી રજૂઆત કરવામાં આવી, પરંતુ કોઈ નિવેડો ન આવતા શહેર બંધ રાખી વેપારીઓએ વિરોધ દર્શાવ્યો. હિંમતનગર નગરપાલિકા દ્વારા મુખ્ય માર્ગ પર આડેધડ ડિવાઈડર ગોઠવી દેવાતા ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. ત્યારે આમ તો શહેરના તમામ રસ્તાઓ પહોળા છે, પરંતુ માર્ગ એકલો જ હોવાથી આ ડિવાઈડર ગોઠવી દેવાતા ટ્રાફિકની સમસ્યા વધી છે. જ્યારે ઇન્ટરનલ ગલીઓમાં પણ કટ મૂકવામાં આવ્યો છે, જેનાથી વિરોધમાં સતત એક માસથી વિવિધ આવેદન પત્ર આપીને રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ અંતે કોઈ નિવેડો ના આવતા આજે શહેર બંધ રાખીને વેપારીઓએ વિરોધ દર્શાવ્યો હતો. તો પોલીસ પાસે રસાકસી પણ થઈ હતી, તેમજ ભાજપ વિરોધી સૂત્રોચ્યાર કરવામાં આવ્યા હતા, અને અંતે સ્થાનિક ધારાસભ્ય પણ ઉપસ્થિત રહેલા. વેપારીઓએ પણ ધારાસભ્યનો ઘેરાવ કર્યો હતો અને અંતે ધારાસભ્ય અને પોલીસ દ્વારા સમગ્ર મામલો ઠારે પાડવામાં આવ્યો હતો. આજ રોજ અમે હિંમતનગર વેપારી એસોસિએશન, શોપિંગ મોલ એસોસિએશન, ટાવર રોડ, ગાંધી રોડ બધા વેપારીઓ વતી અમે આજ બંધનું એલાન આપ્યું હતું. એનું મુખ્ય કારણ એ હતું કે હિંમતનગરના બજાર વચ્ચોવચ ચારે બાજુ જ્યારે રસ્તો ફૂલ પહોળો છે અને ફક્ત આ રોડ એક ટુકડો સાંકડો છે, ત્યાં ભારતીય બંધારણના વિરુદ્ધ જઈને હિંમતનગર નગરપાલિકા તથા એસપી સાહેબના નિર્ણય લઈ એ લોકોએ અને બંધારણથી વિરુદ્ધ નાના સાંકડા રોડમાં ડિવાઈડર મૂક્યો છે અને અંદર અમારી જે ઇન્ટરનલ ગલીઓ છે ત્યાં ડિવાઈડરોમાં કટ બી નથી આપ્યા, જેના લીધે અમારી સમસ્યાઓ વધી ગઈ હતી. ટ્રાફિક પુલ ઉપરથી તકલીફો ઘટવાની જગ્યાએ વધી ગઈ હતી, જેના વિરોધમાં અમે છેલ્લા સતત એક મહિનાથી નગરપાલિકા કલેક્ટર કચેરીમાં અમે આવેદનપત્રો પણ આપ્યા, પણ કોઈ જાતનું સમાધાન ન મળતા અમે લોકો આજે સ્વયંભૂ બંધ રાખી અને બજાર બંધનું એલાન આપેલું હતું. અને પબ્લિક ઉશ્કી રહી જાય એનથી પહેલા હિંમતનગરના જે આપણે પોલીસ વડા હતા એ અને ધારાસભ્યશ્રી અને અમારા વેપારી મિત્રો તથા આપણે કોર્પોરેટર સાહેબશ્રી એમના મધ્યસ્થી થઈ અને એ લોકોએ ડિવાઈડર હટાવી આપ્યા છે અને ભવિષ્યમાં ડિવાઈડર નહીં લાગે ફરીથી અને આ તમારી સમસ્યાનું સમાધાન કાયમી આવશે એવું મૌખિક એ લોકોએ આશ્વાસન આપ્યું છે. એટલે જેથી હવે ભવિષ્યમાં જો કદાચ હવે ફરીથી અગર ડિવાઈડર લાગશે તો બધા વેપારી મિત્રો ભેગા મળી અને બજાર અચોક્કસ મુદ્દે બંધ રાખી અને આનો વિરોધ કરશે. ભરતભાઈ, હાર્દિક પટેલ, KTV ન્યૂઝ ગુજરાતી, હિંમતનગર, સાબરકાંઠા.